પાટણીનગરમાં હોળીના પવિત્ર તહેવાર ઠેર ઠેર હોલિકા દહન સાથે કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો બહેનો અગ્નિની પ્રદક્ષિણા કરી શ્રીફળ હોમી ભગવાન વિષ્ણુ અને પ્રહલાદના જય જયકાર કર્યા હતા. પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાગત રીતે હોલિકા દહનમાં મોટી સંખ્યામાં દર્શન કરવા ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. પાટણીનગરમાં પ્રથમ હોળી વેજનાથ મંદિર તળાવની પાર પાસે પૂજારી કનુભાઈ રાવલ તેમજ પારડી વરિષ્ઠ નાગરિક અગ્રણીઓ પાલિકા પ્રમુખ વગેરે હાજર રહ્યા હતા. પારડી દમણિયા ઝાપા માજી નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ પટેલના નિવાસ સ્થાને સામે છેલ્લા 25 વર્ષથી હોલિકા દહન કરી તહેવારની ઉજવણી કરવામાં આવે છે અને દૂર દૂરથી બહેનો દર્શન કરવા માટે આવતી હોય છે. આ ઉપરાંત પારડી પોણિયા કેરોસીન ડેપો પાછળ પારડી કોલેજ રોડ પટેલ સ્ટ્રીટ સાંઈ સાંગરીલા ચીવલ રોડ વગેરે ઠેર ઠેર જગ્યાએ હોળીની ઉજવણી કરાઈ હતી. તમે જોઈ શકો છો બધા હોળીકા માતાને પ્રદક્ષિણા કરે છે. આજરોજ અહીં પોણિયા રોડ કેરોસીન ડેપોની પાછળ પોણિયા રોડ ખાતે છેલ્લા 25 વર્ષથી ધામધૂમપૂર્વક હોળિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં આજરોજ સાંજે 7 વાગ્યાથી હોળિકા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો. પોણિયાથી લઈને સ્ટેશન રોડ ચાંદરવેરી સુધીના અને આજુબાજુના તમામ સ્થળોના ભાવિક ભક્તોએ હોળિકા દહનનો કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને હોળિકા દહનની પૂજા કરી પ્રદક્ષિણા કરી ગોર મહારાજની આશીર્વાદ લીધા હતા. પ્રસાદની આજે અહીં હોળિકા દહનનો કાર્યક્રમ પછી ધાણી શ્રીફળ અને ખજૂર અને શીરાનો પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવ્યો હતો. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.